गुड मॉर्निंग सर, गुड मॉर्निंग सर, गुड मॉर्निंग मैसेज राजेश। व्हाट्स योर कोड? C28। अपना परिचय दीजिए। सर, मारो कोड C28 छे। मैं मारू ग्रेजुएशन कॉम्प्यूटर इंजीनियरिंग में LD कॉलेज ऑफ इंजीनियरिंग अमदावाद खाते थी करूँ छे। मारी हॉबीज ए छे कि आई लव वॉचिंग टेस्ट क्रिकेट एंड आई रीड सम बुक्स। सो हॉबी छे? लव वॉचिंग टेस्ट क्रिकेट एंड रीड सम बुक्स। ओके, पछी क्यारे तमे कर्यु ग्रेजुएशन? 2020 सप्टेम्बर में मारू पास आउट थयुं छे। रीड बुक्स? रीड सम बुक्स। सम बुक्स એટલે એમાં શું? રીડ બુક્સ જ હોય? સમ બુક્સમાં શું વાંચો છો? જનરલી હું ફિક્શન વાંચવાનું વધારે પસંદ કરું છું, છતાં પણ મને વાઇડ એરિયાની બુક્સ વાંચવી ગમે છે। કયો વાઇડ એરિયા? હિસ્ટ્રી છે, નોન ફિક્શનલ છે। કઈ કઈ હિસ્ટ્રીમાં શું વાંચો? રામચંદ્ર ગુહાની ઇન્ડિયા આફ્ટર ગાંધી છે, ઇન્ડિયાની પોલિટિકલ હિસ્ટ્રી છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એ વાંચી છે, ગુરુચરણ દાસની અનબાઉન્ડ ઇન્ડિયા જે ઇકોનોમિક હિસ્ટ્રી કહી શકાય। હિસ્ટ્રી માંથી ગાંધીજી હટાઈ દે તો શું બચે? હિસ્ટ્રી માંથી, મોડર્ન હિસ્ટ્રી માંથી કે આખી હિસ્ટ્રી માંથી? મોડર્ન હિસ્ટ્રી માં જ ગાંધીજી હોય ને, આખી હિસ્ટ્રી માં તો ક્યાં હોય। તો મોડર્ન હિસ્ટ્રી માંથી ગાંધીજી હટાઈ દઈએ તો ઘણું બધું પોર્શન હટી જશે, છતાં પણ ઇન્ડિયાને કહેવા માટે, ઇન્ડિયા માટે ઘણું બધું રહી જશે। મોડર્ન હિસ્ટ્રી માંથી ગાંધીજીને હટાઈ દઈએ તો શું બચે? ગાંધીયુગ આખો જતો રહેશે સર। તમે ઇન્ડિયા આફ્ટર ગાંધીની વાત કરી, બરાબર છે? તો તમને એવું લાગે છે કે ભારતની ફ્રીડમ સ્ટ્રગલ છે એની અંદર કેટલા કેટલા લોકોનું યોગદાન, મહત્વનું યોગદાન કયા કયા લોકોનું છે, કયા કયા વ્યક્તિઓનું છે? એક તો હું ગાંધીજીને ફર્સ્ટ પ્રેફરન્સ આપીશ, બરાબર। એ સિવાય હું જે લીડર્સ હતા જેમને કોંગ્રેસના ન્યૂ લીડર્સ હતા, INC બની અને જે કોંગ્રેસના ન્યૂ લીડર્સ હતા એમને એક મુમેન્ટમ આપ્યું કે જે ફોરેન એબ્રોડ ભણેલા ઇન્ડિયન્સ છે એ પણ આવીને ઇન્ડિયન સ્ટ્રગલમાં પાર્ટ લઈ શકે છે, એમને હું સેકન્ડ પ્રેફરન્સ આપ્યું। પછી હું રિવોલ્યુશનરી અને રિવોલ્યુશનરી મુવમેન્ટ્સ કરવાવાળા લીડર્સને આપીશ। તો એનો મતલબ એવો છે કે તમે ફર્સ્ટ પ્રેફરન્સ ગાંધીજીને આપો છો ફ્રીડમ સ્ટ્રગલમાં, તો એવું તમારું એવું માનવું છે કે કદાચ ગાંધીજી ના હોત તો આપણને સ્વતંત્રતા ના મળી હોત? ગાંધીજી ના હોત તો પણ આપણને સ્વતંત્રતા મળી, તો એ સ્વતંત્રતા કેવી હોત? બસ હું એના પર જ આવવાનો હતો કે એ સ્વતંત્રતા થોડા વિચારોથી અલગ હોત, એ સ્વતંત્રતામાં માસનું એટલું ઇન્વોલ્વમેન્ટ ના હોતું, માસ મુવમેન્ટ્સ જે ગાંધી મુવમેન્ટ્સ હતી એનું માસનું ઇન્વોલ્વમેન્ટ ના હતું, થોડા ગાંધી વિચારોથી અલગ હતા આપણે, થોડા શું હોત, શું વિચારોથી અલગ હતા આપણે, સ્પેસિફિક મને કહો। આપણે અપર ક્લાસ રિલેટેડ સ્ટ્રગલ હતી અને એમના સીમિત જ રહી જતી। આપણે ઇન્ડિપેન્ડન્સ પછી જે સોશિયલ રિફોર્મ્સ કર્યા એ કદાચ બહુ જ લેટ આવતા અને ક્યારેક કદાચ તો આવતા જ નહીં, એવી આપણી ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલ હતી। કોઈ એવું એક્ઝામ્પલ છે કે જ્યાં ફ્રીડમ સ્ટ્રગલ કોઈ બીજા દેશનું કે કોઈ કોઈ પણ તમને રિસન્ટ કે રિસન્ટ પાસ્ટ કે હિસ્ટ્રીમાં કોઈ એવું એક્ઝામ્પલ મળે છે કે જેની જોડે આપણી ફ્રીડમ સ્ટ્રગલને કમ્પેર કરીએ અને આપણને એ જવાબ મળે કે ગાંધી ના હોત તો આવું થયું હોત? મ્યાનમાર એક એક્ઝામ્પલ છે સર, પાકિસ્તાન એક એક્ઝામ્પલ છે। પાકિસ્તાની ઇન્ડિપેન્ડન્સ આપણા સાથે જ હતી, છતાં પણ ડેમોક્રેસી ત્યાં બની નથી। મ્યાનમારમાં પર મિલિટરી કોપ થયા છે અને સાઉથ અમેરિકાના પણ ઘણા દેશો છે જ્યાં ડેમોક્રેસી સરખી રીતે સ્થપાઈ નથી। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે વિશે કંઈ તમને ખ્યાલ ખરો? રિસેન્ટલી નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનું 5th વર્ઝન આવ્યું છે, લાસ્ટ વર્ઝન 2015-16માં 4th વર્ઝન આવ્યું હતું। રિસન્ટ વર્ઝનમાં આપણે
ઘણી બધી બાબતો છે જેમને જેના માટે આપણે પ્રાઇડ લઈ શકીએ છીએ અને ઘણી બધી બાબતો છે જેના માટે આપણે ધ્યાન આપવું છે. કઈ બાબતોમાં પ્રાઇડ લઈ શકીએ? કે આપણો ટોટલ ફર્ટિલિટી TFR ઓલમોસ્ટ 2ની નીચે આવી ગયો છે અને ઓલ ઇન્ડિયા લેવલ ઉપર છે. આપણી મેટર્નિટી અને મેટર્નિટી ડેથ્સ છે એ પ્રીવિયસ સર્વે કરતાં ઘણી નીચે આવી છે. એવરેજ સેક્સ રેશિયો પણ ગર્લ્સનો વધ્યો છે બોયઝની કમ્પેરિઝનમાં, જે પહેલાં સ્ક્યુડલી હતો એ સેક્સ રેશિયો પણ વધ્યો છે. ઓવરઓલ સેક્ટરમાં જોવા જોઈએ, સેક્સ અને જેન્ડર વચ્ચે ફરક શું? સેક્સ એ બાયોલોજિકલ છે અને જેન્ડર એ મેનમેડ આઈડિયા કહી શકાય. તો ભારતમાં જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે કે સેક્સ ડિસ્ક્રિમિનેશન? જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે. ફક્ત જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે? જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે. પેટ્રીઆર્કી આપણા ત્યાં વધારે છે. વધારે મતલબ કે પેટ્રીઆર્કી હજુ પણ જોવા મળે છે. ઓકે, પ્રજાસત્તાક અને લોકતંત્રાત્મક આ બંને વચ્ચે ફરક શું છે? બંનેની ડેફિનેશન આપીને પણ સમજાવી શકો. રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક કન્ટ્રીમાં કોઈ મોનાર્ક હેડ હોતો નથી, ત્યાં લોકોથી ઇલેક્ટેડ થયેલો હેડ હોય છે. અને ડેમોક્રેટિક કન્ટ્રી એ છે જ્યાં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી લોકો વડે શાસન થતું હોય છે. આપણા ત્યાં ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ હોય છે. ઘણી જગ્યાએ ડાયરેક્ટ ડેમોક્રેસી પણ હોય છે, સ્વિટ્ઝરલેન્ડમાં છે જેમ. તો આપણે ભારતની અંદર કઈ શાસન પ્રણાલી અત્યારે છે? પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે. પાર્લામેન્ટ અને અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી છે. તો પાર્લામેન્ટરી ડેમોક્રેસી ના બે કોઈ ગેરફાયદા કે કોન્સ જણાવો અને પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસીના બે ગેરફાયદા જણાવો. પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં એક તો સ્ટેબલ ગવર્મેન્ટના ઇસ્યુ થઈ શકે છે. કોલેશન ગવર્મેન્ટ આવે તો ઘણીવાર જે ફિક્સ ટર્મ પણ કમ્પ્લીટ થતું નથી. બંને બધા પાર્ટીઝ વચ્ચે જો કોઓપરેશન ના થતું હોય. સેકન્ડ એ કે એ સેપરેશન ઓફ પાવરની અગેન્સ્ટ જાય છે. લેજિસ્લેશન અને એક્ઝિક્યુટિવ બંને સાથે રહીને એમાં કામ કરતા હોય છે. એ સેપરેશન ઓફ પાવરનો જે આઈડિયા છે એની અગેન્સ્ટ છે. અને પ્રેસિડેન્શિયલ ગવર્મેન્ટમાં ડેમોક્રેસી પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસીમાં સર એ કે પ્રેસિડેન્ટ મોનાર્ક ડિક્ટેટર તરીકે પણ બિહેવ કરી શકે છે, કારણ કે એની પાસે જ્યારે ફિક્સ ટર્મ હોય છે અને એને કોઈ એની લેબિલિટી ડાયરેક્ટ પીપલને હોય છે, લેજિસ્લેટિવને હોતી નથી. એટલે પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસીમાં તમારા મત મુજબ એમને હટાવવાના કોઈ પ્રોવિઝન નથી? છે સર, પ્રોવિઝન છે. ત્યાં યુએસની ગવર્મેન્ટમાં સેનેટ પણ પ્રેસિડેન્ટને હટાવી શકે છે. તો પછી ડિક્ટેટર પણ એક કોઓપરેશન નથી હોતું લેજિસ્લેટિવ અને પ્રેસિડેન્શિયલ જે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ હોય છે ત્યાંની એની વચ્ચે. ઓકે સર. કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી? યસ સર. અને ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટીમાં ડેમોક્રેસી અથવા આપણી પાર્લામેન્ટમાં શું રોલ છે એનો? કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી એ છે કે મિનિસ્ટ્રી ઓફ કાઉન્સિલ કોઈ બી ડિસિઝન લે તો દરેક મિનિસ્ટરને ફોલો કરવો પડે છે. આપણી મિનિસ્ટ્રી ઓફ કાઉન્સિલને આપણે સ્વિમ એન્ડ સિંક ટુગેધર કહીએ છીએ. કે જો કોઈ મિનિસ્ટર મિનિસ્ટ્રી ઓફ કાઉન્સિલના ડિસિઝનથી ડિફર કરતો હોય તો એને રેઝિગ્નેશન આપી દેવું જોઈએ. એમની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે અને એ લોકસભા ઉપર ડાયરેક્ટલી રિલેટેડ છે. લોકસભામાં જ્યારે કોન્ફિડન્સ હોય, લોકસભામાં જ્યારે બહુમતી હોય ત્યારે જ તે મિનિસ્ટ્રી ઓફ કાઉન્સિલ ચાલતી હોય છે. અને ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી એ દરેક મિનિસ્ટર્સને આપેલી હોય છે, જેમની કોડ ઓફ સિક્રેસી અને બંધારણ પ્રત્યે લેવાયેલી હોય છે. ભારતના અંદર અથવા અત્યારે જ્યાં જ્યાં ક્રિકેટ બરાબર લોકપ્રિય છે ત્યાં ક્રિકેટના નાના સ્વરૂપો જેવી રીતે
બરાબર T20 છે કે ભાઈ 10 ઓવરની મેચ છે, 50 ઓવરની મેચ માની લો, એ બધી બહુ ફેમસ છે અને અત્યારે લોકપ્રિયતા પણ લોકોની એમાં જ છે. બરાબર, તમે ટેસ્ટને પોતાની હોબી એટલે કે વોચિંગ ટેસ્ટ એ તમારી હોબી છે, કેવી રીતે આને જસ્ટિફાય કરશો? સર, હું ખોટું નહીં કહું કે ટેસ્ટ ક્રિકેટનું વર્ચસ્વ જે વ્યુઅરશીપ છે ઓછી થઈ રહી છે, એની સાપેક્ષે T20ની વ્યુઅરશીપ વધીને વધી રહી છે. T20 અત્યારે ગેમની ડિમાન્ડ છે અને આપણા સ્પોર્ટ્સની મિશનરી ઝીલ પણ છે, એ ઘણા બધા માર્કેટ્સમાં અને નેશન્સમાં ફેમસ પણ થઈ રહી છે. પણ સાથે સાથે આપણે જેમ આપણી એક કલ્ચર હોય છે, એક પાસ્ટ હોય છે, એને આપણે ક્યારે ભૂલી નથી જતા, એમ ટેસ્ટ ક્રિકેટ પણ આપણા સ્પોર્ટ્સનું પાસ્ટ છે અને કલ્ચર છે, અને એને પણ સાથે લઈને ચાલવું જોઈએ. પણ એ બધું બરાબર છે, પણ સ્ટીલ ટેસ્ટ ક્રિકેટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ ગેમ. 4-4 દિવસ સુધી બરાબર સમય બગાડવો, એના કરતાં T20માં શું ખરાબી છે? સર, T20ની પણ એક મજા છે અને ટેસ્ટ ક્રિકેટની એક મજા છે. ટેસ્ટ ક્રિકેટના પણ ઘણા બધા પાસા છે જે ટેસ્ટ ક્રિકેટના દર્શકો જાણે છે, સમજે છે અને જોવે પણ છે હજુ પણ. શું એ ટેસ્ટ ક્રિકેટના કયા એવા પાસા છે કે જેનો T20ના અંદર લોપ થઈ રહ્યો છે? T20માં તમે કોઈક બાબતથી બચી શકો છો, જેમ કે મને બાઉન્સર રમવો નથી ગમતો તો હું આ બોલરને જવા દઈશ, મને સ્વિંગ બોલિંગ નથી પસંદ તો હું ઓપનિંગમાં નહીં આવું. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં આવું બધું નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં તમારે કોઈ પણ વસ્તુ ગમે તે રીતે ફેસ કરવી જ પડે છે, ભલે બાઉન્સર હોય, સ્વિંગ બોલર હોય, સ્પિન હોય કે પછી કોઈ બી ઓવરકાસ્ટ કન્ડિશન હોય, ગ્રીન કન્ડિશન હોય કે બાઉન્સી પિચિસ હોય, તમારે એ ટેસ્ટ ક્રિકેટમાં રાખવું જ પડે છે. તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ કર્યું છે? યસ સર. બરાબર, રીડિંગ બુક્સ પણ તમારી એક સારી એવી હોબી છે, સારું છે. સાહિત્ય વાંચો છો? ગુજરાતી સાહિત્ય વાંચવાનો મને ઈચ્છા છે, જો કે હજુ મને એટલો ચાન્સ મળ્યો નથી, અનુભવ નથી મળ્યો. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે એમાં ઘણા બધા કોમ્પ્યુટર્સ ઉપર અત્યારે કામ કરી રહ્યા છે, અલગ અલગ સંસ્થાઓ, નાસા છે, ઇસરો છે, બરાબર. એમાં એક તો સુપર કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા છે અને બીજું છે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ. બંનેમાં શું અંતર છે? ક્વોન્ટમ કોમ્પ્યુટર એ છે કે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ એ છે કે જેમાં જનરલી આપણે 0 અને 1 જે નોર્મલ પ્રિન્સિપાલ છે એ યુઝમાં લઈએ છીએ, જ્યારે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં ક્વોન્ટમ પ્રિન્સિપાલ યુઝમાં લેવાય છે, જે 0 અને 1 વચ્ચે જે જેટલા બીજા પણ જેટલા શક્યતાઓ રહેલી છે એનો યુઝ કરીને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનો યુઝ થાય છે. જ્યારે સુપર કોમ્પ્યુટર એ હોય છે કે જે નોર્મલ કોમ્પ્યુટર્સ નથી કરી શકતા એ સુપર કોમ્પ્યુટર્સ કરી શકે છે. ઘણો બધો ડેટા સ્ટોર કરવો, એનાલાઇઝ કરવો, ઘણી બધી પેરેલલ પ્રોસેસ એકસાથે ચલાવવી, એ બધું સુપર કોમ્પ્યુટર ઘણી સારી રીતે કરી શકે છે. NMQCA શું છે? નો આઈડિયા સર. નેશનલ મિશન ઓન ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ એન્ડ એપ્લિકેશન. કોઈ આઈડિયા છે? હા, થોડું વાંચ્યું હતું સર, અત્યારે યાદ નથી આવી રહ્યું. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કલેક્ટર, યસ સર, ના કાર્યમાં શું અંતર હોય છે? ડેપ્યુટી કલેક્ટરની ફર્સ્ટ પોસ્ટિંગ SDM તરીકેની હોય છે. SDM જનરલી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની અંડર કામ કરતા હોય છે અને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેનું એમનું કામ હોય છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટરનો રોલ વાઇડ હોય છે, લો એન્ડ ઓર્ડર, રેવન્યુ કલેક્શન, રેવન્યુ રિલેટેડ કામ, ઇમરજન્સીમાં કોઈ કામ, ડિઝાસ્ટર વખતે તેમની રિસ્પોન્સિબિલિટી, એ બધું આવી જાય છે. જ્યારે SDMમાં જે બધા ઇશ્યુઝ હોય છે એ હેન્ડલ કરવાના હોય છે. ટેસ્ટ ક્રિકેટના અંદર લોકપ્રિયતા વધારવા માટે શું કરવું જોઈએ? ટેસ્ટ અત્યારે જે પ્રયાસ ચાલી રહ્યા છે, જેમ કે ડે નાઇટ ટેસ્ટ મેચ રમાડવી, જે લોકો સાંજે વધારે ફ્રી હોય છે, દિવસે કામ કરતા હોય છે, તો ડે નાઇટ ટેસ્ટ મેચ, પિંક બોલ ટેસ્ટ મેચનો આપણે વધારે વ્યાપ કરી શકીએ છીએ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જે ચાલી રહી છે, જેમ કે પહેલાં 5 મેચની સિરીઝ હોય તો કોઈ ટીમે 3 મેચ જીતી લીધી, તો પછી 2 મેચ, લાસ્ટની 2 મેચ કોઈ પર્સ્પેક્ટિવ વગર રમાય છે. જેની જગ્યાએ હવે WTC આવી ગઈ છે,
तो एक पर्सपेक्टिव रहेलो होय छे के आ मैच जीतवाथी पण डब्ल्यूटीसीमां फायदो के नुकसान थई शके छे। असोसिएट नेशन्सने पण इन्क्लूड करवा जोईए, जेम के लास्ट टू लास्ट ईयर अफगानिस्तान अने आयरलेंडने पण टेस्ट क्रिकेट प्लेइंग नेशनो दरज्जो आपवामां आव्यो। એ સાથે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ વર્લ્ડ ક્રિકેટ ડિપ્લોમેસી? વર્લ્ડ ક્રિકેટ ડિપ્લોમસીમાં વર્લ્ડ નહીં ક્રિકેટ ડિપ્લોમસી એ આપણે જે ડિપ્લોમસી છે, ડિપ્લોમસી આપણે વ્યાપ વધારવા માંગીએ છીએ તેમાં આપણે યુઝ કરીએ છીએ। જેમ કે અફઘાનિસ્તાનને આપણે ઘણી હેલ્પ કરી છે, તેમને ગ્રાઉન્ડ પૂરું પાડવામાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં, ટ્રેનિંગ આપવામાં, એ આપણી ડિપ્લોમસી છે જેના લીધે આપણે અફઘાનિસ્તાનના લોકોમાં પણ પોપ્યુલર થયેલા છીએ। બી કમ્પ્યુટર સાયન્સ 2020, વોટ વર યોર ફેવરિટ સબ્જેક્ટ્સ? અલ્ગોરિધમ્સ સર, અલ્ગોરિધમ્સ। વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ અલ્ગોરિધમ એન્ડ કોડિંગ? આઈ એમ મોર કમ્ફર્ટેબલ ઇન ગુજરાતી, પ્લીઝ। ઇમ્પોર્ટન્સ ઓફ અલ્ગોરિધમ ઇન કોડિંગ સર, અલ્ગોરિધમ એ વસ્તુ છે કે આપણે એક સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ છીએ। કોમ્પ્યુટરને ડાયરેક્ટલી ખબર નથી હોતી કે શું કરવું, એટલે કોમ્પ્યુટરને આપણે ઇન્સ્ટ્રક્શન આપતા હોઈએ છીએ કે તમારે આ કન્ડિશન હોય તો આમ કરવાનું, આ કન્ડિશન હોય તો આમ કરવાનું, આવી રીતે ડેટાને તમારે એગ્રીગેટ કરવાનું, એ અલ્ગોરિધમ છે। અલ્ગોરિધમ્સ જ્યારે અલ્ગોરિધમનો યુઝ કરીએ ત્યારે આપણે કોઈપણ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ। વધારે સારા અલ્ગોરિધમ્સ હોય તો આપણે સ્પીડ ઇન્ક્રીઝ કરી શકીએ છીએ કે પછી સાઇઝને, જે ડેટા સ્ટોરેજ છે એને ઓછો કરી શકીએ છીએ। વોટ ઇઝ કન્ડિશનિંગ? કન્ડિશનિંગ એ છે કે કોઈ પણ કન્ડિશન હોય, એ કન્ડિશન સેટિસ્ફાય થાય તો શું કરવું અને ના સેટિસ્ફાય ના થાય તો શું કરવું। ઇન્ફિનાઇટ લૂપ? ઇન્ફિનાઇટ લૂપમાં જ્યારે કોઈ એવી કન્ડિશન આવી જાય કે જે જે ઓલવેઝ સેટિસ્ફાય કરી રહી છે અને કાઉન્ટરને, એટલે કે કોમ્પ્યુટરનો જે ટાસ્ક છે એ ફરીને ફરી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવી રહ્યો છે, એ કન્ડિશન સેટિસ્ફાય કરી રહી છે અને ફરીથી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવી રહ્યો છે। હાઉ ડુ વી એક્ઝિટ ફ્રોમ ઇન્ફિનાઇટ? આપણે કોઈ એક્સેપ્શન મૂકી શકીએ છીએ ત્યાં, એક્સેપ્શન મૂકી દઈએ તો લૂપ, જે કાઉન્ટર હોય છે એ ડાયરેક્ટલી બહાર આવી જાય છે ઇન્ફાઇનાઇટ લૂપની। ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કી બાત હો રહી હૈ ઓફ બિઝનેસીસ એન્ડ ઇકોનોમીઝ એઝ વેલ, ક્યા ક્યા ટૂલ્સ ઇસ્તેમાલ કર સકતે હૈ ઓર કિતના સેફ હૈ યે? કિસમે સર? ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ બિઝનેસીસ યા ઇકોનોમીઝ, ક્યા ક્યા ટૂલ્સ હમ ઇસ્તેમાલ કર સકતે હૈ ઓર કિતના સેફ હૈ યે? સર, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યુ અન્ડરસ્ટેન્ડ રાઈટ? ઓકે, સો ક્યા કરના ચાહીએ હમે ઓર કોન સે ટૂલ્સ કો લેકર કે હમ કિસી ભી બિઝનેસ કો, કિસી ભી કન્ટ્રી કી ઇકોનોમી કો ટ્રાન્સફોર્મ કર સકતે હૈ? સર, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન બિઝનેસીસમાં આવી રહ્યું છે। જે ડેટા સ્ટોરેજ હતી પહેલાં, જે મેન્યુઅલ વર્ક હતું, એ ધીરે ધીરે હવે ડિજિટલ ગેજેટ્સ કે પછી સર્વિસીસનો યુઝ કરીને થાય છે। જેમ કે રિસેન્ટલી જ એક એક્ઝામ્પલ છે કે પેન્ડેમિક થયું ત્યારે ઘણી બધી ડેરી સર્વિસીસ ઓલમોસ્ટ હોલ્ડ પર આવી ગઈ હતી, જ્યારે અમૂલે એનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતો એનો યુઝ કરીને, એની આઇડલ ટ્રક કેપેસિટી હતી એનો યુઝ કરીને। ફાઈવ થિંગ્સ ટુડે ઇન 2021 વી પીપલ હેવ ઇમ્પ્લિમેન્ટેડ એઝ અ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇન આર લાઈફ, જો મે બી 90s મેં નહીં થા, 80s મેં નહીં થા, 80s કા હ્યુમન 2021 में आता है वो डिजिटली ट्रांसफॉर्म हो चुका है, क्या पांच चीज़ें बदल गई लाइफ? सर, फर्स्ट विल बी स्मार्टफोन, बहुज इजी एक्सेस थी गई है बड़ी वस्तुओं की। कोईपण वस्तु जो है, मारे मैप जो है तो हूँ गूगल मैप्स नो यूज कर सकूँ छू, मारे फूड पची इंटरनेट की वाइड एक्सेस थी गई है। पहला इंटरनेट अमुक लोग सुधी ज सीमित हतु, हवे इंटरनेट सामान्य लोग सुधी पण पहुँचू है। ओके, થર્ડ વિલ બી સોશિયલ નેટવર્ક, જ્યારે પહેલાંના જમાનામાં બહુ સમય જતો બીજા સાથે કનેક્શન કરવા માટે, હવે સોશિયલ નેટવર્ક્સ થી પણ વ્યાપ વધી શકે છે। ફોર્થ વિલ બી ઈ ગવર્નન્સ, પહેલાં જ્યારે કરપ્શન, ટાઈમ વેસ્ટિંગ ગવર્મેન્ટની થતી, એ હવે ઈ ગવર્નન્સથી વધારે સારી રીતે લોકોને સર્વિસીસ પહોંચાડી શકાય છે। એન્ડ ફિફ્થ વિલ બી, હજુ વધારે
આગળ વધવાની ઝીલ માં માણસ હજુ અત્યારે અહીંયા નથી અટકી રહેવા માંગતો અને આગળ જવા માંગે છે. વોટ ઇઝ યોર બિગેસ્ટ યુ નો નેગેટિવ એસ્પેક્ટ અબાઉટ યોર પર્સનાલિટી? સર, આઈ ઓવરથિંક મોસ્ટ. હું બહુ જ ઓવરથિંક કરી દઉં છું કોઈ બી વસ્તુને. એન્ડ યુ ડોન્ટ ડૂ લાઈક મોર ઓફ થિંકિંગ લેસ ઓફ એક્શન? નો, દેટ્સ નોટ ધ થિંગ સર, બટ આઈ ઓવરથિંક મોર. ઓવરથિંક કરીને હું ઘણીવાર નોર્મલ વસ્તુને પણ વધારે ક્રિટિકલ બનાવી દઉં છું. સો હાઉ ડુ યુ વોન્ટ ટુ ઓવરકમ? હું પોતાને વધારે બીઝી રાખીશ તો હું ઓછું ઓવરથિંક કરીશ. ઓકે, શ્યોર, થેન્ક યુ. લાસ્ટ ક્વેશ્ચન, ટેલ મી ધ ડિફરન્સ બિટવીન બાઇનરી ટ્રી એન્ડ એરે. સર, એરેમાં કોઈ બી વસ્તુ સ્ટ્રિંગ બેઝ અથવા તો નોર્મલ નંબર વાઇઝ સ્ટોર થયેલો છે એક પછી એક. જ્યારે બાઇનરી ટ્રીમાં એક નોડ હોય છે, એની નીચે બે નોડ રહેલા હોય છે, સેમ વાઇઝ દરેક નોડની નીચે બે નોડ રહેલા હોય છે. તમારે જ્યારે સર્ચ કરવું હોય ત્યારે એરેમાં તમારે નંબર વાઇઝ સર્ચ કરવું પડે છે કે ચલો ફર્સ્ટ ચેક કરીશું. મર્જ સોર્ટિંગ. Yes. The data you store, yes. The only goal for the storing the data is to we get the result or as search. Fast as possible. Yes. So in that context, what is merge sort? સર, હું પ્રોપર અલ્ગોરિધમ મને નથી યાદ, પણ હું સિમ્પલી સમજાવી શકું. સિમ્પલી આઈ ડોન્ટ વોન્ટ કન્ટેક્સ્ટ ઓફ ધેટ અલ્ગોરિધમ. આઈ જસ્ટ વોન્ટ સિમ્પલ, ઇટ્સ નથિંગ ટુ ડુ વિથ અલ્ગોરિધમ, ઇટ ઇઝ મર્જ એન્ડ સોર્ટ. સર, મર્જ સોર્ટમાં એરેને આપણે ડિવાઇડ એન્ડ કોન્કર ટેકનિક બેઝ હોય છે. એરેને આપણે ડિવાઇડ કરતા જઈએ છીએ અને એ પ્રમાણે એને પછી આપણે. તમે કંઈ ઉલટું નથી બોલી રહ્યા? સોરી સર, અત્યારે યાદ નથી આવી રહ્યું પ્રોપરલી. એટલે જે ઓલરેડી ડિવાઇડ છે એને સોર્ટિંગ કરીને મર્જ કરીએ, પછી પાછા બીજાને સોર્ટિંગ કરીને મર્જ કરીએ, એ થાય ને મર્જ સોર્ટ? હા સર. તમે જે કીધું એ ડિવાઇડ એન્ડ કોન્કર. ઓકે, યોર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. થેન્ક યુ સર. તમારો અપીયરન્સ બરાબર છે, ખાલી એક તમારી ચેર પોઝિશન છે એ છેક સુધી ટેકો ના થાય બરાબર, એટલું ખાલી આ રીતે બેસી શકો તમે બરાબર છે. એ બાકી ઓવરઓલ જે તમારું કોન્ફિડન્સ શરૂઆતમાં લો હતો બરાબર, જે પાછી તમે થોડુંક વ્યવસ્થિત પકડી લીધું, સ્પીડ બરાબર છે. સ્પીચમાં એવું છે કે તમે જલ્દી જલ્દીથી કંઈક જવાબ આપવા કે તમે પછી વચ્ચે વિચારવા માંડો છો બરાબર છે, એટલે વચ્ચે અ વસ્તુને આપણે અટકાવવા માટે શું કરીએ, નાના નાના વાક્યો બોલીએ, પોઝ લઈએ, પાછું વાક્ય બોલીએ, પોઝ લઈએ બરાબર છે, એમાં વાંધો નહીં. પોઝ એટલે એટલો બહુ મોટો પોઝ નહીં, પણ થોડું એક સેકન્ડ, અડધી સેકન્ડ, હા, એટલું કરી શકશો. એટલે અ વાળું જે તમારું છે ને થિંકિંગ પ્રોસેસ એન્ડ સ્પીચ બંને બહુ સિમ્પલ. જ્યારે હું વાત કરતો છું ત્યારે નથી થતું, પણ હું થિંકિંગ પ્રોસેસમાં જતો રહું છું ત્યારે જ એટલે થાય. એટલે વચ્ચે, અને એના માટે તમે શું કરો કે એક સેન્ટેન્સ નાના નાના ફ્રેમ કરીને વચ્ચે પોઝ લેશો એટલે એ નીકળી જશે, એમાં વાંધો નહીં આવે. જેસ્ચર બરાબર છે, ફેશિયલ એક્સપ્રેશન બરાબર છે, થોડીક સ્માઇલ કોક એકાદ બે ઓલામાં તમે આપી શકો છો બરાબર, બાકી ઓવરઓલ તો ગુડ છે. ક્રિકેટ ઉપર સાહેબે જે સવાલ પૂછ્યા બરાબર છે, તો યુ શુડ પોન્ડર અપોન ઇટ બરાબર, કે એની અંદર પણ તમારા થોડુંક જે લોજિકલ ને કોઈ બીજા એરિયાનો પણ તમે એક્ઝામ્પલ આપીને પણ તમે કરી શકો છો બરાબર. જેમ કે હું કાઉન્ટર ક્વેશ્ચન એવું પૂછું કે ભાઈ ક્રિકેટમાં જ કેમ એવું જરૂર પડે છે, ફૂટબોલની અંદર 90 મિનિટ્સ છે બરાબર છે, તો એમાં 9 મિનિટ ઉપર કેમ નથી આવતા, 10 મિનિટ ઉપર કેમ નથી આવતા, 20-20 છે તો 10-10 ઓવર્સની પણ આવે છે એમ. ક્રિકેટમાં જ કેમ એવું થઈ ગયું કે શોર્ટ ફોર્મેટ ઇઝ બહુ, બીજા બધામાં તો મેં મારા ધ્યાનમાં નથી, પણ એનીવેઝ એ કાઉન્ટર ક્વેશ્ચનનું પણ તમે જો આ લેવલમાં જે તમે એનું ધ્યાન રાખી શકો છો બરાબર છે. બાકી બીજી એક વસ્તુ છે કે મેં તમને એવું પૂછ્યું કે મેં તમને કાઉન્ટર એક ફોલોઅપ ક્વેશ્ચન પૂછ્યું, તમે એવું કીધું કે હું એના ઉપર જ આવી રહ્યો હતો, તો એ એક અવોઈડ કરજો. જ્યારે પણ હા તમે એક વસ્તુ બોલી ગયા હોય અને એ સેમ વસ્તુ તમને રિપીટ કરવાનું કે બરાબર, તો એવું તમે અવોઈડ કરી શકો છો કે મેં હું સર આવું કીધું હતું કે આ હું બોલી ગયો હતો અથવા હું આના ઉપર આ જ આવતો હતો, એ આપણે અવોઈડ કરવાનો. આપણે 3 વખત પૂછ્યા તો 3-3 વખત આપણે નવેસરથી એ વસ્તુ બોલવાનો આપણે પ્રયાસ કરવાનો બરાબર. હ્યુમિલિટી દેખાડે છે તમારી, હા બરાબર છે. એટલે એ એક વસ્તુ છે. બાકી ફ્રોમ માય સાઈડ ધેટ્સ ઇટ. જો અપીયરન્સ સારો છે પણ ક્લીન શેવિંગ તમે નથી કર્યું,
એ મેં એ દિવસ માટે રાખ્યું છે. કયા દિવસ માટે? ઇન્ટરવ્યુના દિવસે. કયા દિવસે છે? 1st ડિસેમ્બર છે. અત્યારે જ કરાયલું? ઓકે. એ તો પછી રોજ કરું. હા, એટલે જનરલી મને એકને ઇશ્યુઝ થતા હોય છે એટલે હું શેવિંગ થોડું ટાળતો હોઉં છું. પછી બીજું, સ્પીડ તમારી કોઈ ખરાબ નથી, પણ જેના આન્સર તમે ઓલરેડી તમને ખબર છે, તમે વાંચ્યા હશે, તમે વેલ પ્રિપેર્ડ છો, તમે ક્વેશ્ચન પૂછો તરત જ આપી દીધા. યસ સર. એવું થયું, એવું લાગ્યું તમને? હા, સ્ટાર્ટિંગમાં એવું હતું, પછી મેં થોડું, મને ડાયરેક્ટ ખ્યાલ આવ્યો. એક બે સેકન્ડનો સર ખબર છે, એક બે ત્રણ સેકન્ડનો પોઝ લો, પછી શાંતિ આન્સર આપો, કે એવું લાગવું જોઈએ કે તમે વિચારીને જ આન્સર આપી રહ્યા છો, ભલે આપણો આન્સર ખબર હોય. બરાબર, તો એ તમારું એક સારું રહેશે. ટેસ્ટ ક્રિકેટ અને રીડ બુક્સ, બરાબર, હોબીના અંદર તો તમે જે કહ્યું, પણ એના ઉપર થોડુંક તૈયાર કરીને જજો. રીડ સમ બુક એવો કોઈ શબ્દ છે જ નહીં, એવો કોઈ શબ્દ જ નથી. કાં તો એમ કહું કે આઈ વોન્ટ ટુ લાઈક રીડ ફિક્શનલ બુક્સ, બરાબર, ઓટોબાયોગ્રાફી, કોઈ સ્પેસિફિક બુક. સમ ઇઝ નોટ એની હોબી, સમ બુક્સ ઇઝ નોટ હોબી. ક્યા કરતે હો, કુછ કિતાબે પઢ લેતા હું, એસે થોડી હોતા, ઇટ્સ વેરી કેઝ્યુઅલ. બી સ્પેસિફિક ઇન યોર હોબી. એમાં પર્ટિક્યુલરલી એવી જ હોય કે ભાઈ એકદમ ટેકનિકલ, એમાં ખાલી ત્રણ જ બુક આવતી હોય એ સેક્શનમાં, તો એ પર્ટિક્યુલર સેક્શન પણ કહેવા, સમજો છો? એટલે મેં તમને કીધું કે સમ બુક્સ કેવી રીતે તમે કહી શકો, વાંધો નહીં. બાકી તમારું નોલેજ કોમ્પ્યુટરનું બહુ સારું છે, બરાબર, તમને નોલેજના અંદર પ્રોબ્લેમ નહીં આવે, પણ જો હોબી ઉપર જશે તો તમારે આન્સર સારા આપવા પડશે. કે બીજા બધા સ્પોર્ટ્સના ફોર્મેટના અંદર મિનિટિંગ ચેન્જ નથી થતી, પરંતુ ક્રિકેટના અંદર ફોર્મેટ બહુ બધા બદલાઈ રહ્યા છે, બરાબર. તો એ મુદ્દો શું કરજો, ધ્યાન રાખ, એના ઉપર આન્સર તૈયાર કરી લેજો તમે. બાકી મિત્ર બહુ સારું છે તમારું. અલ્ગોરિધમ તમે સ્પેસિફિકલી કહો છો, બરાબર, તમારું કોમ્પ્યુટર ઉપર આવશે જ, બરાબર, અત્યારે પાછું ઇન્ટરનેટ ઓફ થિંગ્સને, તો એમાં અલ્ગોરિધમ કહો તો ડેટા સ્ટ્રક્ચર, સોર્ટિંગ ટેકનિક્સ, બરાબર, ક્વિક સોર્ટ, મર્જ સોર્ટ, બરાબર, ડિવાઇડ એન્ડ કોન્કર સોર્ટ, જે પણ, પછી સ્ટોરેજમાં આપણે એરે છે, લિસ્ટ છે, ટ્રીઝ છે, ટ્રીઝની અંદર બાઇનરી ટ્રીઝ છે, બરાબર છે, એ બધું જે ટૂંકમાં જનરલ છે, બરાબર, ઓકે, તો એ તમે એક જોઈ લેજો, બરાબર છે. એની અંદર ટેકનિકલી નહીં પણ થિયોરેટિકલી એક વસ્તુ ખબર હોવી જોઈએ. 1-1, 2-2 લાઇન્સની અંદર તમારે એની ડેફિનેશન્સ તમને કદાચ પૂછે, એકાદ બેની તો પૂછશે જ, બરાબર છે. થોડા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દેખ લેને, વો કન્વિન્સિંગ આન્સર નહીં થા. ઓર ડિજિટલ ઇકોનોમી, સાયબર ક્રાઇમ, વ્હાઇટ કોલર જોબ્સ, સોરી, ક્રાઇમ્સ. ઠીક હૈ, એક વેબસાઇટ ભી નોટ કર દી હૈ, યુ કેન ફાઇન્ડ લોટ્સ ઓફ થિંગ્સ રિલેટેડ ટુ સાયબર ક્રાઇમ, ધી 420.in. થેન્ક યુ. શું નામ છે? અવિનાશ ચૌહાણ. બેસ્ટ વિશેસ અવિનાશ. થેન્ક યુ સર.